एटीएन टीवी न्यूज में आपनु स्वागत छे। अरवली जिल्लाना मोडासा तालुकाना फरेडी गाम पाका रस्ता माटे वलखा मारता ग्रामजनों। वर्षोना वर्षो वीती गया, भारत आजाद थयुं, पण अत्यार सुधी अरवली जिल्लाना मोडासा तालुकाना फरेडी गाम, जे फरेडी थी सूरजपुरा जवानो 5-6 किलोमीटरनो मार्ग पाका रस्ता माटे राह जोई रह्युं छे। चूंटणी वखते नेताओ जूठा वचनो आप्या त्यां लघુમતીના લોકો મહોલ્લો અને બીજી આજુબાજુ ગરીબ લોકો વસવાટ કરતા હોવાથી કોઈ સરકાર કે સરપંચ ધ્યાન લેતી નથી। ચોમાસામાં કેવી તકલીફો પડે છે તે સમજી શકાય માટે લોકોની માંગણી છે કે રસ્તો જલ્દીમાં જલ્દી બને, નહીં તો કલેક્ટર કચેરીએ ઉગ્ર આંદોલનની ચીમકી ગ્રામજનો દ્વારા કરાઈ હતી। રિપોર્ટર જયપ્રકાશ જોશી, એટીએન ટીવી ન્યૂઝ, માલપુર। मोड़ासा तालुका फरेड़ी गाम ज्या वर्षो थी भारत आजाद थे त्यार थी आज दिन सुधी फरेड़ी थी सूरतपुर जवानो जोड़तो मार्ग 1 किलोमीटर ना अंदाजे छे, आज दिन सुधी बन्यो नथी के बनवो पाग्यो नथी। तो फरेड़ी ग्राम पंचायत ने तथा मोड़ासा तालुका पंचायत ने अपील करवामां आवे छे जेम बने एम जल्दी में जल्दी सत्वरे में सत्वरे આ રોડ બને તેવી લોક માંગણી ઉઠવા પામી છે। ત્યાં ફરેડીના સરપંચ ઉપ સરપંચ ઉભા છે, ત્યારે આપણે એમની પાસેથી વધુ માહિતી મેળવીશું અને આના વિશે વધારે માહિતી લઈશું। હું વણકરના ઠાકોરડા ભાઈ ફરેડી ગ્રામ પંચાયતનો માજી સરપંચ છું। હવે મારી જે ભલામણ છે, પત્રકાર ભાઈએ જે વાત કરી કે ભારત આઝાદ થયા પછી ચોક્કસ સાચી વાત છે, પણ અત્યાર સુધીમાં એ રસ્તો બનાવવામાં આવ્યો નથી ને વારંવાર હું પોતે 1988માં સરપંચ હતો ત્યારે એ રસ્તો મેં મૂકેલો, પણ મારી સમય મર્યાદા પૂરી થઈ જતો એ રસ્તો અટવાઈ ગયો છે। અને અત્યારે હાલના કોઈ સરકારી અને પદાધિકારીઓ કોઈ સાંભળવા માટે તૈયાર નથી। ધારાસભ્યોને રજૂઆત કરી, ગ્રામ પંચાયતના સરપંચોને રજૂઆત કરી, હવે અહીંયાથી ગોચીવાળા વિસ્તારની કોઈ ડિલિવરી હોય, કોઈ બીમાર માણસ હોય તો એને કઈ હાલતમાં લઈ જવું, ઉપરથી ગ્રામ પંચાયતે આવીને માટી નાખી દીધો, ત્યાં સણામાં તો ખાડા પડ્યા છે, હવે અત્યારે એ જગ્યાએ ઊભા છીએ, તો એ કેવી રીતે ચલાવી લેવાય અને એ જો ના થાય તો ઉગ્ર સ્વરૂપ પકડાશે એમાં કોઈ બેમત નથી, અને ફરેડીના કોઈ આ રહેવાસી નથી એવું ગણવાય તૈયાર થઈ જઈએ આ લોકો તરાર પડી ગોચીવાળા પડી। એટલે ગમે તે રીતે આ રસ્તો તૈયારીમાં ધારાસભ્યની રજૂઆતથી થાય, તાલુકા પ્રમુખની રજૂઆતથી થાય, ગ્રામ પંચાયતના સરપંચની રજૂઆતથી થાય, પણ રસ્તો ઝડપી થવો જોઈએ। તો આ પબ્લિકના અત્યારે આ જે વરસાદ રહી ગયા 4 દાડા છે, આ તો એવો હોય તો ખાડા છે ઠેસણામાં, તો એ પબ્લિક કેવી રીતે અવર જવર થઈ શકે, જેથી આ રસ્તો આજ પત્રકારના માધ્યમથી એ લોકોએ ગ્રાહ્ય રાખી અને રસ્તો તૈયારીમાં બને તો આ લોકો અવર જવર કરી શકે। ડામર રોડ અત્યારે ના બને તો વધુ નથી, સીસી રોડ ના બને તો વધુ નથી, પણ કપચીવાળો કોઈ પથ્થરવાળો માટી લાઈન નાખીને તૈયારીમાં તો રસ્તો તૈયાર થવો જોઈએ ને। તો પબ્લિક ખાય ક્યાંથી, સરસામાન ક્યાંથી લાવે, એ બાબતની આ મારી રજૂઆત છે। એટલે વહેલામાં વહેલી તકી અને સત્વરે આ રસ્તો પૂર્ણ થાય એવી મારી આ ભલામણ ગ્રાહ્ય રાખવા વિનંતી છે।